વિડીયોમાં વ્યંજન કયો શીખ્યા? તો આગળના વિડીયોમાં આપણે વ્યંજન ફ શીખ્યા. તો હવે આજે ફ પછી કયો આવે? વ્યંજન બ. તો આપણે હિન્દીમાં વ્યંજન બ શીખીશું. તો આ વિડીયોમાં કયો વ્યંજન છે? તો કે બ. શું છે? બ. તો ચલો જોશું. બાજુમાં તમને ચિત્ર આપેલું છે. બકરી બે બે કરતી હૈ, ઇધર ઉધર ઘાસ ચરતી હૈ. આમાં બ થી શરૂ થતો શબ્દ કયો હતો? તો કે બકરી. શું છે? બકરી. બકરીમાં શું આવે છે? બ. ચલો હવે જોશું. પછી હિન્દીમાં બ કેવી રીતે લખાય તે શીખી જો. તો કે હિન્દીમાં બ તમારે છે. ચલો હવે ગુજરાતીમાં આપણે બ કઈ રીતે લખીએ છીએ? તો કે ગુજરાતીમાં બ આપણે આવી રીતે બ થાય છે. તો હવે આપણે તેના પ્રશ્નના જવાબ જોશું. તો જો તમને બાજુમાં ચિત્ર આપેલું છે, શેનું આપેલું છે? તો કે પ્રશ્ન એ બ પહોંચાડ કર ગોલ કીજી. શું કીધું છે? બ તમને ભ્રમ દબાણો આપેલા છે, તેમાંથી બ શોધીને તેના ઉપર ગોળ કરવાનો છે. શું હતો? બ. તેની ઉપર ગોળ કરવાનું છે. તો કયા કયા ચિત્ર છે જો?
Bye.
છે તે માટે ધજા તો ધજામાં ભ નથી એટલે ન બકરી તો બકરીમાં બ છે બકરી નથ તો નથમાં બ નથી એટલે તેની સાથે જોવાનું નથી બરતન તો બર્તન તેમાં શું આવ્યો બ તેની સાથે જોવાનું છે જે બધી ચાલતા હોય તેવા શબ્દ બ સાથે તે ચિત્રને જોવાનું હતું ચલો હવે છે પ્રશ્ન નંબર બે માં જો શું કીધું છે તમને બસ બ કે નીચે રેખા ખીચો તો તમને શબ્દ આપેલા છે શબ્દમાં જ્યાં બ દેખાય શબ્દમાં બ તેની નીચે શું કરવાની છે લીટી કરવાની છે પેલા છે બ બ લી પછી
બ દેખાય તેની ઉપર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. બ અક્ષર જ્યાં તમને આમાં દેખાય શબ્દમાં તેની ઉપર ગોળ કરવાનું. બ ગુલા, તો બ ને છે બધાની ઉપર ગોળ. બ શેરા, બ ઉપર ગોળ. ગુલાબ, તો બ ઉપર ગોળ. બ આ ધુર, તો બ ઉપર ગોળ કરવાનું હતું. તમને હવે વ્યંજન બ આવડવો જોઈએ, એના પ્રશ્નના જવાબ પણ આવડવા જોઈએ. થેન્ક યુ.